राज्य सरकार द्वारा म्यूकोरमाइकोसिस सत्तावार केस आंकड़ा बहार पड़वामां नथी आवता, परंतु जे आंकड़ा बहार आव्या छे ते आघातजनक छे। देश में कुल 12,000 केस नी सामे एकला गुजरात में ज 5,000 केस छे। म्यूकरमाइकोसिसનો ખતરો વધી રહ્યો છે। દર્દીને મોત સુધી લઈ જતા આ કેસના આંકડા સામે આવતા નથી, પરંતુ જે આંકડા અમારી પાસે આવ્યા છે તે ચોંકાવનારા છે। સમગ્ર દેશમાં મ્યુકરના 12,842 થી વધુ કેસ છે, જેમાંથી માત્ર ગુજરાતમાં સૌથી વધુ 5,000 કેસ છે। 145 દર્દી મૃત્યુ પામ્યા છે, જ્યારે કે 200 લોકો પોતાની આંખ ગુમાવી ચૂક્યા છે। ગુજરાત સરકારે અત્યાર સુધી આપેલા ડેટાની વિગતો પણ ચોંકાવનારી છે। ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા જોઈએ તો 66.66% દર્દીઓએ ઓક્સિજન નથી લીધો, જ્યારે 50%થી વધુ લોકોએ સ્ટીરોઇડ થેરાપી નથી લીધી, તેમ છતાં પણ મ્યુકરમાઇકોસિસનો શિકાર થયા। આટલું જ નહીં, સામાન્ય રીતે એવું કહેવામાં આવ્યું કે ડાયાબિટીસના દર્દીઓમાં આ રોગના લીધે મ્યુકર હોય છે, પરંતુ ગુજરાતમાં સરકારે આપેલા આંકડા મુજબ 41% દર્દીઓમાં ડાયાબિટીસ નથી જોવા મળ્યું, તેમ છતાં તેઓ મ્યુકરમાઇકોસિસના શિકાર બન્યા। ગુજરાતમાં સરકારી આંકડા મુજબ મ્યુકરના 46% રોગી 45-60 વર્ષના હતા, જ્યારે કે 18-44 વય જૂથના 28% અને 60 ઉપરના 25% લોકો આ રોગનો શિકાર બન્યા। ડોક્ટરના મતે ડેટા ચોંકાવનારો છે, કારણ કે આ સુધી ઓક્સિજન, સ્ટીરોઇડ અને ગ્લુકોઝ તેનું કારણ માનવામાં આવતું હતું। ये जो अभी म्यूटेंट जो नया स्ट्रेन हुआ है, वह शायद ये फंगस को पनपने के लिए जवाबदार हो सकता है। दूसरा कारण ये है कि लोगों ने बहुत काफ़ी मात्रा में एक्सेसिव जिंक का उपयोग किया, तो जिंक भी एक फंगस को ग्रोथ होने का एक एनवायरनमेंट हो सकता है। और तीसरा, लोगों ने चूंकि होम केयर पे थे वो, तो उन्होंने बहुत एक्सेसिव मात्रा में स्ट्रीम इनहेलेशन किया। ડોક્ટરના જણાવ્યા મુજબ લોકો ઝીંક દવાઓ લેવાનું ચાલુ રાખતા, જે ફંગલ ઇન્ફેક્શન વધવાનું એક કારણ તરીકે બહાર આવ્યું છે। આ રોગ પર ખાસ નજર રહે અને તેની રોકથામ માટે પણ ગુજરાત સરકારે 11 ડોક્ટરની ટાસ્ક ફોર્સ પણ બનાવી છે। રાજકોટ માર્કેટયાર્ડમાં ઉનાળુ પાકની ભારે આવક થઈ છે। યાર્ડ જણસીથી ઉભરાઈ રહ્યું છે, પણ પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા। ભાવ અમને સર બિલકુલ એક પણ ભાવ અમને મળતા નથી, ખેડૂતોને ભાવની એક મોટી મુશ્કેલી છે। અત્યારે હાલના સંજોગોમાં જુઓ એટલે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો અત્યારે આવી રહ્યો છે। ઘઉં 300 રૂપિયાના અમારા પડાવી લીધા, નાના 400 થયા, મારે 5-10 હજાર ઘઉં થયા હતા, મેં 300 માં દઈ દીધા છે, અટાણે એના 350 કે છે, મિલ પર 50 રૂપિયા ફરી ગયા છે મહિનાથી। જોયો ખેડૂતોનો રોષ, રાજકોટ બેડીયાર્ડ અત્યારે તલ, મગ, મગફળી, લસણની આવકથી ઉભરાઈ ગયું છે। કપાસ અને એરંડાની પણ મબલક આવક થઈ છે। જર્સીના ભાવ પર નજર કરીએ તો તલ 1350 થી લઈ 1671 નો ભાવ બોલાઈ રહ્યો છે, મગફળી 1050 થી લઈ 1290, કપાસ 1142 થી 1475, લસણ 685 થી 1180, મગ 1200 થી 1300 નો ભાવ અને એરંડા 911 થી 991 નો ભાવ બોલાઈ રહ્યો છે। જો કે ખેડૂતો કહી રહ્યા છે કે આ ભાવ તેમને પોસાય તેમ નથી, કારણ કે ડીઝલ 90 રૂપિયા પહોંચી ગયું છે, મજૂરી અને બિયારણ પણ મોંઘા થઈ ગયા, જેની સામે ભાવ યોગ્ય નથી। આ 2000 વીકે તૂટે છે, ગાઈટના નાખી દી બાઈડીનો હોને ભંગ નહીં ખામા, શું કરું હવે, અમારા કણે બીજો ધંધો છે નહીં, અમને કે સટણી ખાંડવે અમને ન રાખે રાખે, અમારું નુકસાન તો સાહેબ બહુ નુકસાન છે, પણ આવા ભાવમાં તો અમારે કંઈ મેળ જ નથી પડતો। અમે એમ એવું વિચાર્યું કે અમે જમીન અમારા હવે વેચી દેવી છે, કમી પરમાં અમારા ખોટ જ આવે છે, પછી તમારા જમીનમાં ખેતી કરીને શું ફાયદો છે, આવા ભાવે આ બધો ભાવ આસમાન શું હોય, અને ખેડૂતોને ભાવ મળતા નથી, એટલે અમારે 2500-2600 રૂપિયા ભાવ જોઈએ હતા હાલની તારીખની અંદર। એક તો માવઠાનો માર, બીજી બાજુ વાવાઝોડાએ પાક બરબાદ કર્યો અને તેવામાં હવે ભાવ ન મળતા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને 2500નો ભાવ મળે। હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારમાં આગળ વધીએ